આજે મુના ભાઈ એમના ઘર લીધું એ કેવી શેરીમ લીધું દહ વરસ થાય ને ભાઈ તો ભાવ વધે નઈ કે ગમે એટલા વરસ થાય ને ભાવ વધે એવું નથી એના એ ભાવ રહ્યો એલા મારજ્યાના ચાકારા જ કરતા હોય હો કામે જવું અત્યારે નહીં ના કામે જવું તારે છે ને કામ હોય હવે આયા પછી આવું અત્યારે આયા કીધું ને એકવાર કામે જવું અત્યારે નહીં પણ પછી આવીશ આયા ને ભાઈ કામે એટલે શું ઊંધો વળી જાય કામે જઈને અમત તો નથી કોઈ જાતની બોલો તને કામે જાય ને શું તને કઈ મોલો કરી લેવી લૂંટી લેવી તને મોડું શીનું થાય અત્યારે એટલું ઠંડી લાગે છું ઘગા જેવું પહેરવાનું ઊંડો લાગે એટલે ચંપલ માં કોણ મોજા પહેરે એમ કહું પહેરાય જ ને બધું યાર તું એક કામ કર ટીપ્સ મોર પોઈન્ટ લે અહીંથી જો 10 કિલોમીટર આગુ હે ને એક દુકાન આવશે 150 રૂપિયામાં ચંપલ મળે ને બૂટ મળે બધું મળી જાય આગળ બૂટ પેર ને હેત દે પેર ને હોય તો ઘણા સારું લાગે 2 મહિના હાલે પાછા મેં તો ટ્રાય કરેલી હી ઊંડો લાગે છે લઈ લે હાચુ કો અરે જાતને બહુ સમજાવ અને આવ જેકેટ નો પહેરે તું લઈ લે આ જેકેટ ઊંડો લાગે છે ઊંડો લાગે છે અરે ખાય નહીં નો પહેરે આવું બધું કેવો લાગે છે કોકે થઈ રહી ને દઈ દેવાય લાગુ જો કે નહીં કેવો હા તું પહેરજે તને સૂટે નતા તો લાયામ અરુ જાવ કામ કરતો હો લાગે જાવ મોડું સીનો કારખાન ભેગો થા બધા જેકેટ આઈ ગયો હા ઓ જેકેટ થઈ ગયો આ સિયાળા હવે તારું કલ્લે માર થઈ ગયો હા આપણે હમણાં કરી તો નહીં કરશે તને ગામના ગાડિયા કરવી ને તો જ ભેગા થાય એવું હે ભાઈ બાકી હાય ઉધાર હોય તો આપડે ઉધાર થાય ઉધાર આપડે રાખતું નથી જો કે ઉધાર હોય ને સાયર જબ સે દેખા તૂને મે મુજકો મુજકો સાયરે આ ગઈ ઓ દેવ ભાઈ આ તમારું કામ હતું ભાઈ કામને ખબર ન પડી જોઈએ કે આ માણા ખાલી છે સાહેબ એન્ટ્રી પડો એન્ટ્રી જીતના પડો ગમે એમ કરો એન્ટ્રી પાડો એમ કરો એન્ટ્રી કામને બૂચ મારો ગમે કરો એમ કરો એન્ટ્રી પાડો છોટા થી નામ છોટા થી કોને પડી છે હે છોટા થી જોડું કે અરે એમ નહીં વાન ગમે એટલે ગમે નામ દે દેવો ને ફંટી છોટા થી મેટાડોર છોટા થી કેવા કેવા નામ પડ્યા વાન છે ને એનું નકીને વાન બોલો લો ઓમની ને વાન કે નોલેજ મળે કીધું બીજા બધા પાસે તો શું નવરા બધા હોય ને બધા કઈ કામ ના નહીં તમે નિવૃત રહ્યા ને એટલે અમને સમજણ પડે ને થોડીક આમાં શું હોય ઉંમર લાયક હોય એની આગળ નોલેજ ઘણું હોય એમ વાત ગાડા હોય પણ હવે તો ગાડા બંધ થઈ ગયા એટલે હવે તો ટોલિંગ ટ્રેક્ટર ને બધું વાર થાય છે બુલેટ હવે તો બુલેટ હાકે હા બુલેટ હાકે તારે જીવન માં શું કરવું જોઈએ શું ન કરવું જણાવો હું શું કહું છું કે કઈક પ્રવૃત્તિ તો કરવી જ જોઈએ હા પ્રવૃત્તિ માં શું કરવું જોઈએ પ્રવૃત્તિ માં તમે કેટલું ભણ્યા છો 12 પાસ તો કઈક નોકરી મળે ને રોજગાર તકની રાહ જોઈને બેઠા એક તક મળી જાય ને તો પછી બેંક ઉલટો સર્વિસ કરો અનુભવ લો પછી સમજો લોન ઉપાડી અને પ્રોજેક્ટ મૂકો તો પૈસા થાય બાકી બીજું ભગવાનનું નામ લો બીજું શું હવે કા ઘરનો ધંધો એ જ છે બીજું આમ કઈક સારો કઈક કામ એમના પૈસા આવે આમ આવક તો પછી ને ખાણી પીણી નું કરો આય નહી ખાણી પીણી નું પાણીપુરી નું પાણીપુરી નહીં તો બોમ્બે જઈને અને જગ્યા એવી મળે ને તો ફાફડા ગાંઠિયા બોમ્બે હું ટિકિટ ના પૈસા આપી મારી એક હું આપી છે તમે કરાવશો અરે ધન્ય છો ધન્ય મામા અરે વાહ દાદા વાહ બોલો તારે કેટલા જોશે 2000 વાહ 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 વાહ
તમારે કેટલા જે છે નકરા ભાઈ રખડતા નહી પૈસા લઈને જબરું બને કા અમને જબરું બને હેલા કઈ કરવું પડશે કઈક તો કરવું પડશે હવે હાલ ને બજાર જઈને ખબર ના પડતી છોકરો બે જણા આવે જો છોકરો અહીંયા આવ્યો છોકરો અહીંયા આવો આવો બે જણા ભાઈ આ બાજુ આવો તો તમે એલા મુંબઈ જવાના હતા શું થયું ધંધો કરવા જ્યાતા મુંબઈ પૈસા વાપરી ને કે રખડે ખોલે કોઈ જ્યાતા મુંબઈ ધંધો કર્યો તો શું થયું શેનો ધંધો કર્યો ચા નો કારીગર ને કારીગર લઈને જતો રહ્યો આવે એટલે તમને ડાયરેક્ટ આપી દેવ્યો નક્કી ટાઈમ ખરો છોકરા લાઈને ચડે પછી પાછા આપજો બધા પાંચ નો મેર કરી દેવી ઘણા પૈસા મામા તમે આ ઠીકો કેવો આ લાવ બે જ છે પાછા આપજો મામા.